सौने नमस्कार। श्री सयाजी वैभव सार्वजनिक पुस्तकालय अने श्री नरेन्द्र हीरालाल पारे ज्ञानधाम नवसारी वती आ वार्तालाप त्रीजा शनिवारनी श्रेणी महिला वक्ता श्रेणी में आप सौनु हार्दिक स्वागत करू छू। कई सीजन बोलवी ए अत्यारे मारे माटे अशक्य छे। गई काले ज आ बाजू खूब वरसाद पड्यो छे एटले जे सीजन कुदरत आपे ए सौने माणता माणता आप सौनु हूँ स्वागत करू छू। आजे आपणी साथे श्री कुसुमबेन पटेल मुंबई थी जोड़ाया छे। कुसुमबेन स्वागत छे आपनु। थैंक यू। पुस्तकालय वती आपनु स्वागत छे। आजे आ ऑनलाइन श्रेणी वेबिनार श्रेणी में 2 मिनिट पहला कुसुमबेन ने कहू कि अमे एटलू बधुं मित्र वर्तुळ वधारी शक्या छीए। कोरोना महामारी आपणने सौने ज दुखदायक ज छे, पण मित्र वर्तुळ आ रीते वध्युं छे ए आ दुखनी पळोमां एक आनंद पण छे। तो आजे कुसुमबेन आपणी साथे जोड़ाया छे, आरजे रही चूक्या छे, मुंबई आकाशवाणीना केज्युअल एनाउंसर छे, वॉइस ओवर आर्टिस्ट छे, लेखक छे, कवित्री छे, गजल लखे छे, जुदा जुदा सामयिकोमां एमना काव्यो प्रकाशित થતા રહે છે, નાટકો પણ લખ્યા છે બેને, એટલે એક લેખક તો છે જ પણ કલાકાર છે, શોર્ટ ફિલ્મના નિર્માણમાં પણ એઓ જોડાયા છે, એટલે એક આરજે વોઇસ ઓવર આર્ટિસ્ટ, એક આકાશવાણીના એનાઉન્સર અને ઉપરાંત લેખક આપણી સાથે છે। પણ મિત્રો આપ સૌને આનંદ થાય, મને આનંદ થાય, અને એક કોઈ યુથ પણ જોડાયું હોય કે સૌ મોટેરા હોય, કોઈને પણ મોટિવેશન મળે એવી વાત પણ એમના વ્યક્તિત્વમાં એમના પરિચયમાં કહેવાનું ગમશે કે 42 વર્ષની ઉંમરે એમણે સાહિત્યમાં તો શોખ ખરો જ, પરંતુ અભ્યાસ પણ ચાલુ રાખ્યો, એમએ થયા, એસએનડીટી યુનિવર્સિટી બોમ્બેમાંથી એમએ થયા, અને એમએ તો થયા પણ એમએમાં ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત થયો। કુસુમબેન ખૂબ ખૂબ અભિનંદન, અને એક પ્રેરણાદાયક આપનું આ કાર્ય છે, અને આ અભ્યાસ દરમિયાન ડેઝર્ટેશન હોય, સંશોધન કાર્ય હોય અંદર, તેમાં સ્ત્રી સર્જકો સાથમાંથી પસાર થવાનું થયું, એમના સર્જનમાંથી પસાર થવાનું થયું, એટલે એઓને ઉષાબેન ઉપાધ્યાય, લક્ષ્મીબેન ડોબરિયા, પારુલબેન ખખર, અને આજનું જે પુસ્તક છે એવા પ્રેરણાબેન લીમડીના અનેક સર્જનોમાંથી પણ એવો પસાર થયા, અને એમાં એમનું કાર્ય રહ્યું સંશોધન કાર્ય એમએ દરમિયાન, તો એવું એક પુસ્તક લાલ પતંગ એવો આપણી વચ્ચે લઈને આવ્યા છે। સાહિત્યની પ્રવૃત્તિ તો ખરી જ, પરંતુ એક જિજ્ઞાસુ, ક્યુરિયસ, અને આમ જેને કહેવાય ને કે ઓલરાઉન્ડ રીતે એક શોખીન માણસ હોય તો એમને કોઈક બીજા ક્ષેત્રોમાં પણ રસ પડે, અને એવો 2016માં ઘટકોપરના મિસિસ ઘટકોપર રહી ચૂક્યા છે, અને 2018માં ફેબ ઇન્ડિયાની જે મિસિસ ફેબ ઇન્ડિયામાં જે 20 ટોપ ફાઇનાલિસ્ટ હોય એમાં પણ એમનો નંબર લાગ્યો હતો, એટલે આવી અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા વર્ઝેટાઇલ પર્સનાલિટી આપણી વચ્ચે છે મિત્રો। તો આવો હવે આ મંચ અને પતંગની દોર હું કુસુમબેનને સોંપું છું, પ્રેરણાબેન લીમડીનું પુસ્તક લાલ પતંગ। આવો કુસુમબેન, અને આપની વાતો વહેતી મૂકવા માટે હું આમંત્રું છું। થેન્ક યુ, ખૂબ સરસ તમે મને પરિચય આપ્યો મારો, આપનો ખૂબ ખૂબ આભાર, આટલો સરસ તમે મને પરિચય કરાવ્યો મારો, અને આજે જે મારો વોઇસ બરાબર આવે છે ને? હું બહુ યસ, હા, એમાં એવું છે કે મિત્રો કદાચ ન ફાવે તો લક્ષે પણ ખરા, અને એ હું આપને જણાવીશ, આપને કદાચ ન દેખાતું હોય, બની શકે આ મીડિયા આ માધ્યમમાં। તો મારી વાત મૂકતા પહેલા તો શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ નવસારી, મેઘનાબેન, સ્વાતિબેન, કીર્તિદાબેન, બધાનો ખૂબ ખૂબ આભાર। મને વાત કરવી તો ગમે જ, આજે રહી ચૂકી છું, પણ જ્યારે પુસ્તક અને સાહિત્યની વાત આવે ને ત્યારે હું એક પ્રોફેશનલ લેવલથી નીચે ઉતરી અને વિદ્યાર્થીની તરીકે વાત કરવાનું વધારે પસંદ કરું, કેમ કે જસ્ટ 1 વર્ષ પહેલાં જ એમએ પત્યું હોય
તો હજી મારે સાહિત્યને સમજવાનું, એનો અભ્યાસ કરવાનું, એમાં ડૂબવાનું ઘણું બધું બાકી છે. એ સમજ મને અત્યારે મેં કેળવી છે. એટલે અત્યારે જો હું વાત લાલ પતંગની કરીશ તો એક વિદ્યાર્થીની તરીકે કરીશ, એમાં વિવેચક નહીં હોય, એમાં ખાલી એક ભાવક હશે અને વિદ્યાર્થીની દ્રષ્ટિએ મેં આ લાલ પતંગમાંથી શું મેળવ્યું, લાલ પતંગ શા માટે મને ગમી અને આ એક પુસ્તક શા માટે વાંચવા જેવું છે, એ વાત મને વહેંચવાની ખુશી થશે. બહુ સરસ. અને આ પુસ્તક જે છે એ મારા હાથમાં મારા એમએના અભ્યાસ દરમિયાન આવ્યું. જેમ તમે વાત કરી, ડેઝર્ટેશન હતું મારું અને ડેઝર્ટેશનમાં વિષય હતો સમકાલીન સ્ત્રી સર્જકોનો અભ્યાસ. એમાં ઉષાબેન ઉપાધ્યાયની અછાંદસ સંગ્રહ, લક્ષ્મી ડોબરિયાબેનનો ગીત સંગ્રહ, પાલુ ખખરનો ગઝલ સંગ્રહ અને પ્રેરણાબેન લીમડીની ટૂંકી વાર્તા, એટલે ત્રણ ચારે અલગ અલગ સ્વરૂપને મેં પસંદ કર્યા હતા. અને કેમ કે વાર્તા હોય એટલે એ જનસામાન્ય વિષય છે, એટલે વાર્તા લગભગ દરેક જણને સ્પર્શતી હોય, કવિતા હોય, અછાંદસ હોય, ગઝલ હોય, એને માટે થોડુંક આપણને ભાવક તરીકે સજ્જતા કેળવવાની હોય. પણ વાર્તા એવી વસ્તુ છે કે કોઈ પણ વાચકને એ કોઈક ને કોઈક વસ્તુથી, કોઈક શબ્દથી કે એના ભાવથી એ સ્પર્શતી જ હોય છે. એટલે ટૂંકી વાર્તા મને એ રીતે વધારે પસંદ પડી. લાલ પતંગની જ્યારે હું વાત કરું ત્યારે સૌથી પહેલાં તો મને એમના લેખિકાનો પરિચય તમને આપવો ગમશે, કારણ કે ઉંમરના 60 દાયકા પછી જો કલમ ઉપડે અને એ કલમ ઉપડ્યા પછી જે કર્તબ થાય, એ કર્તબ પ્રેરણાબેન લીમડીની કલમમાં મેં જોયું. એ સામાન્ય ઘરના જન્મેલા દીકરી, ખૂબ જ સરસ સંસ્કારી વાતાવરણમાં વાંચનના શોખ ઘરમાં હતા બધાને, એટલે વાંચન અને એ વિષય એમનામાં ગળથૂથીમાં જ હતો, પુસ્તકો વાંચન એ બધું. અને એના પછી ધીરે ધીરે મોટા થયા, 20 વર્ષની ઉંમરમાં લગ્ન થયા, અમેરિકા ગયા અને ત્યાંથી પછી રિટર્ન થયા, એટલે 25 વર્ષ સુધી બ્યુટિશિયનનો અભ્યાસ, બ્યુટિશિયનનો વ્યવસાય કર્યો એમણે. અને આ દરમિયાન જે વ્યક્તિઓ એમના સાથે જોડાઈ, એમના ક્લાયન્ટ કહીએ, મિત્રો કહીએ, કે એમની જે નાની નાની વસ્તુઓ હોય, પેટ ખુલીને વાત કરવાની જે વાત આવે, ત્યારે એ બધી જ વસ્તુ પ્રેરણાબેન ખૂબ જ ધીરજ રાખીને સાંભળતા અને એમાંથી જે ભાવો નીચોડતા અને એ બધું એમના મસ્તિષ્ક પર અંકિત થઈ જતું. અને જ્યારે વ્યવસાયમાંથી એમને નિવૃત્તિ લીધી ત્યારે આ જે અનુભવ, આ જે ભાવ વિશ્વ હતું ને, એનામાં ખળભળાટ ચાલુ થયો અને પ્રેરણાબેન લીમડીએ આ કલમને સહારે એ બધું એમણે કાગળ પર ટપકાવ્યું. અને એટલે જ એમની એક એક વાર્તામાં હું એમ કહું કે આપણે ક્યારેક ન અનુભવી હોય એવું નહીં, પણ આપણા એવા સૂક્ષ્મ અનુભવો, એવી સૂક્ષ્મ લાગણીઓ કે જેને ક્યારે આપણે નોટિસ બી ન કરી હોય, આપણે એમ કહીએ કે ઇગ્નોર્ડ હોય, એવી લાગણીઓની વાત આ પુસ્તકમાં અમુક વાર્તામાં ડોકાઈ છે અને મને સ્પર્શી છે. એટલે આજે ખાસ આ લાલ પુસ્તકની વાત કરવી છે, લાલ પતંગની. અને બીજી વાત એ છે કે મેં એમ એનો અભ્યાસ કર્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે આપણા ગુજરાતી સાહિત્યમાં તો ઇલારબ મહેતા, કુંદનિકા કાપડિયા, અત્યારે હાલમાં નીલમ દોશી, હિમાંશી શેલર, પૂજા દત્ત, ઘણા બધા લેખિકાઓ છે, ખૂબ સારું સાહિત્યમાં કામ પણ કર્યું છે. પણ જ્યારે આપણે સાહિત્યને ઓલ ઓવર જોઈને પહેલી હરોળમાં જોઈએ આપણે, તો પહેલી હરોળમાં પુરુષો સાથે બહુ જૂજ લેખિકાઓ આપણને દેખાય. એટલે આ જે પ્લેટફોર્મ છે, જે પુસ્તકાલય આ સરસ કામગીરી કરી રહ્યું છે, એ માધ્યમથી એક લેખિકાને મારે પ્રેઝન્ટ કરવાતા, એટલે ઘણા બધા મારા પ્રિય પુસ્તકો છતાં પણ મેં આજે લાલ પતંગની પતંગની પસંદગી કરી છે. બીજું કારણ મને લાલ પતંગ અહીં રજૂ કરવાનું આ હતું. હું એમ માનું છું કે કોઈ પણ પુસ્તકમાંથી આપણે જઈએ કે કોઈ વાર્તા કે નવલકથામાંથી પસાર થઈએ, તો જો આપણે એમના લેખકને બરાબર જાણતા હોઈએ, લેખકના ભાવ વિશ્વ સાથે એકાત્મતા સાધતા હોઈએ, તાદમ્યતા અનુભવતા હોઈએ ને, તો આપણે એમની લેખન શૈલીને, એમની વાતને બહુ સહજતાથી ગ્રહણ કરી શકીએ, બહુ સહજતાથી સમજી શકીએ, એમના લેખનની સમાંતરે આપણે ચાલી શકીએ. બરાબર. પ્રેરણાબેનનો પરિચય અહીંયા આપવાનો મારો મુખ્ય હેતુ
આ હતો કે એમની વાર્તા સાથે સમાંતરે ચાલી શકો, કેમ કે 60 વર્ષની ઉંમરે અત્યારે લગભગ એમની ઉંમર 78 79 હશે, 78 79 હશે, તો અહીંયાથી પ્રેરણાબેન લીમડીને ખૂબ વંદન સાથે હું લાલ પુસ્તકની મને ગમતી ટૂંકી વાર્તાઓ વિશે આગળ વાત કરું છું. સૌથી પહેલા તો લાલ પતંગ જે શીર્ષક છે એ લાલ પતંગની જ વાત કરું. તો લાલ પતંગની જો હું વાત કરું ને, તો જેમ મેં કહ્યું કે કોઈ લાગણી એવી હોય કે જેને આપણે નામ ન આપી શકી હોય, ખાલી આપણે વરસાદના ટીપા પડે ને સુગંધ અનુભવવાની હોય, એ જોવાની ન હોય માટીની સુગંધ, એ ટાઈપની જે લાગણી હોય, ફ્રેશ લાગણી છતાં પણ શું કહે, અનકહી કહાની જેવું, તો લાલ પતંગનો શિક્ષક એવું જ છે કે વરસાદના પ્રથમ છાંટણામાં દેખાતા નથી પણ સમય જાય ધરતી પેટે પોતાના આહલાદક સુગંધ મૂકીને મુગ્ધાવસ્થામાં કશું આવું જ બનતું હોય છે જ્યારે તમે પ્રથમ પ્રેમમાં પડો છો. અને પ્રેમ પાંગરે એ પહેલા જ લાલ પતંગની નારી વસુધા એના લગ્ન અને પિયરની પાછલી શેરીમાં રહેતા કેશવ સાથેની જે એની અધૂરી લાગણી છે એ મનમાં ધરબાયેલી જ રહી જાય છે. લગ્ન પછી અમેરિકા જાય છે, ઘણા વર્ષો પછી પાછું પિયરમાં આવવાનું થાય છે અને ભાઈના ઘરે બધું હર્યું ભર્યું હોય છે, પણ એ અગાશી પર જાય છે તો કેશવની અગાશી સાવ ખાલી હોય છે. અને કેશવ પેલા મધ્યમ વર્ગનો નહીં પણ એક સામાન્યથી સામાન્ય ઘરના પાશ્ચાત ભૂમાંથી હોય છે, એટલે એમ જ માની લે છે નાયિકા અને કેશવ કે કોઈ ઠેકાણે આપણે જામશે નહીં મારા ઘરવાળા કે તમારા ઘરવાળા, એવી રીતે સંવાદ એ ટાઈપના કંઈ જ નથી. પણ લેખિકાએ જે રીતે એને વણાટકામ કર્યું છે, લાલ પતંગ અને ઉત્તરાયણનું જે વર્ણન કર્યું છે, અગાશી ને એ જે બધો માહોલ, જે એક સરસ એક ઘટના પણ ન કહી શકાય પણ એક ચિત્ર એમણે જે દોર્યું છે એના ઉપર આપણને ખબર પડી જાય, એક વાચક હોય સમજી જાય કે બે જણા વચ્ચે એટલે વસુધા અને કેશવ વચ્ચે કેવા સંબંધ છે. સંવાદ વગરના સંબંધ છતાં પણ અંદર ઘણા બધા સંવાદ હોય એ રીતનું એમનું જે વિશ્વ છે લેખિકાએ બહુ સરસ આલેખ્યું છે. અને આ લાગણી સાથે બંને છૂટા પડે છે, કેશવ એમને મળતો નથી, પણ જે લેખિકા છે એના મનમાં ક્યાંક ને ક્યાંક કેશવ માટે એ લાગણી ભીની છે હજી. અને જ્યારે ઉપર અગાસી પર જાય છે ત્યારે એના ભાઈને એમ કે છે કે આજે લાલ પતંગ ચગાવ ને, એમ જે કેશવ લાલ પતંગ ચગાવતો હતો ને એ જે લાગણી અનુભવતી હતી, તો કે કદાચ લાલ પતંગ જોઈને કેશવ પણ એ અનુભવશે. મતલબ એટલું સુંદર હું કદાચ વર્ણન, અને મતલબ અત્યારે હું શબ્દોમાં નથી બોલી શકી કદાચ, પણ એટલું સુંદર, એટલું સુંદર, મતલબ કોઈ લાગણીને વાંચા નથી, કોઈ ઘટના નથી, છતાં બી એક સરસ ફ્લોમાં વહી જતી આપણને એ લાગણી સાથે ભીંજાવતી ભીંજાવતી એક સરસ વાર્તા લેખિકાએ લાલ પતંગ મૂકી છે. અને લાલ પતંગ જ આ શીર્ષક એમણે પ્રમુખ વાર્તાનું શીર્ષક અહીં આપ્યું છે પુસ્તકને. તો આ એમની વાર્તા છે ને, આ જ લાક્ષણિકતા જે કહ્યું ને કે લાગણી ખૂબ જ સૂક્ષ્મ લાગણીઓ છે કે જેને આપણે હું અત્યારે કહી બી નથી શકતી, એ લાગણીઓ લેખિકાએ વાર્તામાં લખી છે. એટલે આ વાર્તા સંગ્રહ વાંચવાની મજા તમને આ વસ્તુની આવશે, એ હાથમાં લેશો એટલે તમે આ લાગણીઓ અંદર ને અંદર ક્યાંક ને ક્યાંક તમને સ્પર્શતી જશે, તમને ભીંજારતી જશે. એના પછી મારી બીજી વાર્તા જે છે, આમ તો 21 વાર્તાનો ગુલદસ્તો છે આની અંદર, અલગ અલગ 21 વાર્તાઓ છે. કોઈ ગ્રામ્ય પાશ્ચાત્ય ભૂમા છે, શહેરીકરણની અમુક વાર્તા છે, આપણે અનુઆધુનિક કહી શકીએ એવા વિષયની વાર્તા છે, નારી ચેતનાની વાર્તા, નારીવાદની નહીં પણ નારી ચેતનાની વાર્તા છે. તો આમ ઘણી બધી વાર્તા છે અને આપણે એમ કહી શકાય કે જાણે ગુલદસ્તો હોય એમાં ઘણા બધા ફૂલ હોય, કોઈક નાનું હોય કોઈક મોટું હોય, આપણે નાનું કે મોટું ફૂલ છે એ દ્રષ્ટિએ નહીં પણ ગુલદસ્તો કેવો સજાવેલો છે એ દ્રષ્ટિએ આપણે ગુલદસ્તાને જોઈએ તો એક પરિપૂર્ણ પુસ્તક આપણા હાથમાં આ લાલ પતંગ છે. તો હવે બીજી જે વાર્તા છે જેના વિશે વાત કરું એ વાર્તા છે ડંખ.
ખૂબ જ સરસ વાર્તા છે આજની, દરેક નહીં પણ લગભગ બધી સ્ત્રીઓને, આપણા જે પુરુષ પ્રધાન સમાજ છે એમાં રહેતી બધી સ્ત્રીઓને ક્યાંક ને ક્યાંક આ વાર્તા સ્પર્શશે એવો મને વિશ્વાસ છે. કારણ કે આ વાર્તામાં એક અલગ જ નારી ચેતના ઉજાગર થાય છે. કશો જ લાઉડ વોઇસ નથી નારીનો, કશો જ બળવો નથી, કોઈ જાતની આપણે કહીએ ને કે એક્સ્ટ્રીમિસ્ટ જેવી વાત નથી, છતાં પણ એક ચેતનાની બહુ જ મૃદુતાથી લેખિકાએ વાત અંદર મૂકી દીધી છે. ડંખ વાર્તામાં રાહુલ અને શ્રેયા કરીને એક દંપતી છે, નાયિકા શ્રેયા છે અને એના પતિ એટલે કે રાહુલ શરૂઆતના વર્ષોમાં તો ખૂબ સરસ જીવન ચાલે છે એમનું, પણ એના પછી બી રાહુલની જે અસલિયત છે એ શ્રેયા સામે આવે છે કે રાહુલને માત્ર પૈસા જોઈએ છે અને પૈસાથી એશ કરવું છે, એકદમ આરામની ને એશની જિંદગી વિતાવી છે, એના સિવાય એના જિંદગીનો કોઈ ધ્યેય નથી. શ્રેયા નોકરી કરે છે, ઘર સંભાળે છે, રાહુલની બધી જરૂરિયાતો પૂરી કરે છે વગેરે વગેરે. રાહુલ ખોટી લતમાં હોય છે, શરાબ પીવે છે, ઘણી બધી વસ્તુઓ એની લાઈફમાં છે રાહુલની. શ્રેયા તો એ નજરઅંદાજ કરી અને એ બધી વસ્તુને ઓકે, લગ્ન સંબંધથી જોડાયા છે તો બને એટલું મારું કર્તવ્ય પૂરું કરું એ હિસાબે રાહુલ અને શ્રેયા બંને જીવી રહ્યા છે. પણ વાત અહીં જ પૂરી નથી થતી. રાહુલનો જે પુરુષ સ્વભાવ છે વારે ઘડીએ શ્રેયાને નીચી દેખાડવાનો, એ સ્વભાવથી શ્રેયા કંટાળે છે. એનો સ્વભાવ મતલબ શ્રેયા એની આદતથી નથી કંટાળતી, એને બધી જ રીતે એને સહકાર આપે છે કે ચલો એ મારા હસબન્ડ છે, આપણે એક સામાજિક ધોરણમાં બંધાણા છીએ તો આ રીતે ચાલે છે જીવન ચાલવા દે. પણ જ્યારે જ્યારે સ્વમાનની વાત આવે છે ત્યારે રાહુલ હંમેશા શ્રેયાના સ્વમાનને કચડે છે, આ વાતે તો ઓલી વાતે. પછી શ્રેયા ઉપર ન હોય એવા આક્ષેપો કરે, શ્રેયા તોય સહન કરે. એટલે નાયિકાની જે આ બધી વાત છે, જે આક્ષેપો છે, જે બે જણા વચ્ચેની વસ્તુ છે એ લેખિકાએ ખૂબ જ સરસ રીતે આની અંદર લખી છે. તમે વાંચશો એટલે ખ્યાલ આવે એની અંદર જઈએ એટલે. હવે કારણ વગર કનડવાનો જે સ્વભાવ હતો રાહુલનો, એ છતાં શ્રેયા ખૂબ જ સફળતાથી પોતાનું જીવન જીવી રહી હતી. પણ એક દિવસ આ કનડતા રાહુલે જ્યારે એના ચારિત્ર પર શંકા કરી ત્યારે શ્રેયા રાહુલને થપ્પડ મારી દે છે. અને એટલો સરસ અંત આપ્યો છે લેખિકાએ કે કોઈ ભારેખમ સંવાદો નથી, કશું જ નથી, અને બસ એક એન્ડ છે ત્યાં આગળ, અને વાચકને પછી ત્યાં આગળ મૂકી દીધા છે લેખિકાએ. એટલે મને લાગે છે કે આ વાર્તા જે છે એ દરેક એવા પુરુષને સણસણતો લેખિકાનો જવાબ છે જે નારીના સન્માનને કચડીને વિકૃત આનંદ માણતા હોય. આ ઘરોમાં આપણે જોઈએ છીએ કે પુરુષો પોતાના પુરુષત્વને પોષવા માટે કરીને ઘરની સ્ત્રીઓને અપમાનિત જ કરતા હોય છે. એટલે આ જે એંગલથી આજે સમાજના આ જે પરિવાર છે, આવા જે લોકો છે, એમની વાત આપણે કહીએ ઘરેલુ હિંસા, જે હિંસા પણ નથી પણ માનસિક હિંસા બરાબર છે, એની જે વાત છે એ વાત ડંખમાં છે. મને આ વાર્તા ગમી કેમ કે આ બહુ લાઉડ વાર્તા નથી, નારી ચેતનાની વાર્તા છે, નારીવાદની વાર્તા નથી, બહુ સંતુલિત રીતે વાર્તા લખાઈ છે. એટલે આ વાર્તા ડંખ, જે ડંખ હંમેશા મારતા હોય એનું ફેણ પછી એક વખત કૂચડવું જ પડે, તો એ જે વાત છે એ વાત લેખિકાએ ખૂબ સરસ મૂકી છે. બીજી વાર્તા જે વાત કરીશ એ વાર્તા છે પ્રેમ. આમ તો ફિલ્મોમાં આપણે જોઈએ કે પ્રેમિકા પ્રેમીને મૂકીને જાય છે, પછી પાછી આવે છે પ્રેમી પાસે અને પસ્તાવો થાય છે કે મેં લગ્ન કરી લીધા પણ પ્રેમી અપનાવી લીધે. એટલે
આમ જોઈએ તો એ પ્લેટફોર્મ પર એક વાત મૂકી છે, પણ આ વાર્તામાં નવીનતા એ છે કે હરીશ સર કરીને એક પ્રોફેસર છે, એની ખૂબ રૂપાળી પત્ની છે, પણ પત્નીને રૂપનો ખૂબ પોતાનો ગર્વ છે, અભિમાન છે, અને હરીશ સર એક સામાન્ય વ્યક્તિ છે, ઇન્ટેલિજન્ટ છે, ખૂબ સરળ છે, સ્વભાવ ખૂબ પ્રેમ કરે છે પત્નીને, એવું વ્યક્તિત્વ છે, પણ આપણે એક અલગ આકૃતિ લઈને જે પોતાના જીવન સાથીની કલ્પના કરતી હોય રૂપવંતી સ્ત્રી, એવું રૂપ હરીશમાં કે એવું પુરુષત્વ હરીશમાં ન હો હરીશમાં ઝંખતી હોય અને ન મળ્યું તો એમના ઘરે આવતા રણબીક રમણીક કરીને એક છેલબટાઉ યુવક સાથે પ્રેમ સંબંધ બંધાય છે, અને નાયિકા હરીશને મૂકીને જતી રહે છે રમણીક જોડે. પછી જે હરીશ સરની જે વ્યથા છે એ એમના ડોક્ટર મિત્ર સાથે શેર થાય છે, અને જે રીતે ડોક્ટર મિત્રના એંગલથી આખી વાર્તા લખાય છે, એટલે ડોક્ટર જે નરેટર છે એ ડોક્ટર છે, અને એમના એંગલથી હરીશ સર અને એમના પત્નીની આ વાર્તા લખાય છે. પત્નીનું નામ છે રસિકા, નાયિકાનું નામ રસિકા છે, અને અમુક વર્ષો પછી પોતાની દીકરીને મૂકીને એ રમણીક જોડે ભાગી જાય છે લગ્ન પર, અને અમુક વર્ષો પછી સાવ હાડપિંજર જેવા શરીર સાથે અને કોખમાં બીજી દીકરી સાથે એ હરીશ પાસે પાછા ફરે છે, રસિકા પાછી ફેરે છે, અને હરીશ એને અપનાવે છે અને ડોક્ટર પાસે એનો ઇલાજ કરાવે છે, છોકરીને બાપનો પ્રેમ આપે છે. એટલે આ બધી વસ્તુ કુટુંબ સમાજ બધા વિરોધ કરે છે કે એ તને મૂકીને ગઈ હતી અને હવે આ પરિસ્થિતિમાં તારે એને સ્વીકારવાની જરૂર નથી, છતાં બી હરીશ સર કહે છે કે મેં એને જેવો પ્રેમ કર્યો છે એવો પ્રેમ કદાચ મને નથી મળ્યો, પણ મને તો ખબર છે ને કે મેં એને કેવો પ્રેમ કર્યો છે, અને મારા પ્રેમ ઉપર એને એટલો વિશ્વાસ હશે એટલે આટલા વર્ષ પછી પણ એ મારી પાસે જ આવે. એટલે જે આ હરીશ સરનું મનોજગત છે, જે એમનું પાત્રલેખન છે, ખૂબ જ સુંદર અને સહજ રીતે આમ મને પ્રેરણાબેન લીમડીની દરેક વાર્તામાં જે વાત વધુ ગમી ને એ છે કે કોઈ પણ શબ્દોના આડંબર વગર લાગણીને કોઈ ભૂલા નથી પહેરાવ્યા શબ્દોના, બહુ સાદા અને સરળ શબ્દોમાં એમણે લાગણીઓ આપણી પાસે મૂકી દીધી છે, એટલે સાવ સામાન્ય માણસ પણ એ લાગણીને પોતે કી એટલી જ સમજી શકે, એમ કોઈ આડંબર નથી શબ્દોનો. એટલે આ વાત મને આ વાર્તામાં દેખાતી થઈ અને ખૂબ ગમી. એમાં મેં જેમ કહ્યું એમ એનો એક ડાયલોગ મને બહુ જ ગમે છે, સંવાદ છે આની અંદર છે કે આ ઢાઈ અક્ષર ગણિત મને જરાય સમજાતું નથી. હરીશ સર કહે છે એના ડોક્ટરને કે આ ઢાઈ અક્ષર પ્રેમ ગણિત મને જરાય સમજાતું નથી, બસ ફક્ત એટલી જ સમજ છે કે રસિકાને મારા પ્રેમમાં જરૂર ભરોસો હશે, એટલે જ તો અડધી રાતે આવી હાલતમાં એ મારી પાસે પાછી ફરી. એટલે જેમ અહીંયા કોઈ શબ્દો ભારેખમ નથી, વજનમાં જોખાય એવા કોઈ શબ્દો નથી, પણ લેખિકાએ બહુ જ પોતાની વાત સચોટતાથી મૂકી છે અને વાર્તાને ખૂબ સુંદર બનાવી છે. પછીની વાર્તા જે હું વાત કરું એ વાર્તા છે હિંચકો. હિંચકો આ વાર્તા પ્રેરણાબેન લીમડીએ લગભગ એમની પહેલી વાર્તા છે, મેં એમની જ્યારે મુલાકાત લીધેલી ત્યારે એમણે આ વાત મને કહેલી કે હિંચકો એમણે પહેલી વાર્તા લખી છે, અને આ હિંચકો વાર્તામાં કોઈ ઘટના નથી, કોઈ એવી વાત નથી, કોઈ એવી વિગત નથી કે આપણે એને કહી શકાય કે ઓકે વાર્તા તત્વ આ છે, વાર્તા મૂળ સાર આ છે, વાર્તાનું ગર્ભ બિંદુ આ છે, એવું કહી ન શકીએ, પણ જે રીતે વાર્તા લખાય છે અને સાગરના મુંદાની જેમ આવે છે, ઓટાય છે, વળી પાછી આવે છે, ઓટાય છે, એ મજા છે આ વાર્તાની. અને હિંચકો જે નામ છે એ એમ કહીએ કે લેખિકાએ જે લખ્યું છે અને જે નાયિકા છે એના મનોજગત સાથે આપણે પણ હિંચકે ઝૂલીએ છીએ. વાત એમ છે કે મનોજ અને લેખિકાએ જે નાયિકા છે એનું નામ વાર્તામાં નથી આપ્યું, પણ જે નાયિકા છે ઈ અને મનોજ એમના પતિ એ ધંધાર્થે બીજા શહેરમાં રહેવા જાય છે,
અને મસ્ત મોટું ઘર હોય એની જગ્યાએ થોડુંક નાનું ઘર છે, પણ સામેના ઘરમાં એક હિંચકો છે અગાસી પર સરસ મજાનો, અને એક વૃદ્ધ દંપતી ત્યાં રહે છે. એટલે નાયિકા થોડા દિવસમાં જ એ વૃદ્ધ દંપતીને જોઈને એમની શું કહે દિવસની આખા દિવસની જે દિનચર્યા છે એ બધું નિહાળી નિહાળીને પોતાનો સમય ખૂબ સારી રીતે પસાર કરે છે. અને એને ખબર નથી પડતી કે ક્યારે એ પોતાના અને મનોજના ભવિષ્યને પેલા સામે રહેતા વૃદ્ધ દંપતી સાથે જોડી દે છે કે અમે પણ મતલબ મોટા થશું ત્યારે આ જેમ દાદા એમને શાલ ઓઢાડે છે તો એ હૂંફ મોટા થઈને મળશે, કે એક સાથે હિંચકે બેસીને ચા અને કોફી પીવાની જે લોકો મજા લે છે એવું અમારું ભવિષ્ય હશે. એટલે આ એક ખૂબ સરસ કલ્પના એ બંને વૃદ્ધ દંપતીને જોઈને સેવી રહી છે નાયિકા. જે વૃદ્ધ દંપતી છે એના સગા અમેરિકા છે, આવે છે ત્યારે ઘર હર્યું ભર્યું હોય છે, પછી જાય છે ત્યારે પાછા વૃદ્ધ દંપતી એકલા હિંચકા પર એકબીજાના સાથ સંગાતમાં જીવનના પાછલા વર્ષો આટલા સરસ રીતે વિતાવી રહ્યા છે. એટલે નાયિકા કોઈક ને કોઈક રીતે પોતાના મનોજગતને એ બે માણસ જોડે વળતી જતી હતી એમ. એટલે એક દિવસ જોવે છે તો ત્યાં આગળ ખૂબ જ ભીડ છે, થોડા લોકો વધારે છે અને બધા સફેદ કપડામાં છે અને હિંચકો ખાલી છે. એટલે આ તો જીવનનો ક્રમ છે, રિયલાઇઝ થાય છે કે જીવનનો ક્રમ છે, કોઈક હોવાનું છે કોઈક નથી હોવાનું. પણ એણે જે પોતાની વાત પોતાની જિંદગી એ જે દંપતી સાથે વણી લીધી હતી એ દંપતીમાંથી કોઈક એક છૂટું પડ્યું છે એ જે ભાવ છે ને એ નાયિકાને ફાડી નાખે છે. બસ આટલી જ વાત છે, પણ એટલી સરસ રીતે આ હિંચકા વાર્તામાં કહી છે કે જ્યારે અંત વાંચીએ આપણે વાર્તાનો ત્યારે આપણી જેવી વ્યક્તિ પણ એક વખત અંદરથી હલબલી જાય કે ઓકે, મતલબ આપણે પણ દંપતી સાથે હિંચકા પર બેસીને આપણા ભવિ મતલબ એ રીતની વાતો જે લખી છે લેખિકાએ પ્રેરણાબેને, અને પછી એકદમ ઓલી જે એની ગૂંથણી હતી ગૂંથણીમાંથી એક તાર છૂટો પડી જાય ને આખી ગૂંથણી વિખાઈ જાય, મનોજગત વિખાઈ જાય કે ભવિષ્યમાં આવી રીતે મતલબ મનોજથી મારે પણ કે મારાથી મનોજે પણ ક્યારે આવી રીતે છૂટું થવું પડશે, એ જે રિયલાઇઝેશન થયું એ જે ક્ષણ લખી છે એ બધાને સ્પર્શે એવી છે. એટલે હિંચકો વાર્તા કોઈ પણ ઘટના વગરની સરસ માત્ર એક સૂક્ષ્મ તંતુ કહી શકાય લાગણીના એનાથી લાઘવ પ્રદાન વાર્તા બનાવી અને લેખિકાએ આપણી સમક્ષ મૂકી છે. એના પછી વાત હું કરીશ દાફરિયા. દાફરિયા વાર્તા શીર્ષક છે અને બહુ જ સરસ વાર્તા છે. આની અંદર અનુઆધુનિકતા વણી લીધી છે લેખિકાએ, આની અંદર રેસિઝમ વણી લીધું છે લેખિકાએ, આની અંદર જેમ એમની લાક્ષણિકતા છે લાગણીના સૂક્ષ્મ તંતુને જોડવાની હલાવવાની હચમચાવવાની એ વિગત પણ છે એની અંદર. અને દાફરીઓ સમાજની વાસ્તવિકતા પણ આપણને દર્શાવે છે. સોનલ નામની નાયિકા છે, એની માં જે છે એ ગામડામાંથી મુંબઈનો મોહ ખેંચી લાવે છે અને મુંબઈમાં લગ્ન કરે છે, અને મીરા રોડના નાના એવા ઘરમાં 5-6 જણાના કુટુંબમાં રહે છે અને એની માનો ભ્રમ તૂટી જાય છે કે મુંબઈની માયા કેવી હોય એમ. અને એ જે એનો અભાવ છે એ અભાવ સતત પોતાની દીકરી ઉપર ઠાલવતી હોય છે, અને નસીબ એવા કે તે સોનલ દીકરી છે નાયિકા છે એ સોનલ રૂપ લઈને નથી આવી. એટલે કદરૂપી તો ન કહું હું, પણ જંખાયેલા રૂપની આ જે નાયિકા છે સોનલ એ સતત માના નિશાના પર હોય, કંઈ પણ એને અભાવ નડે અગવડ નડે એટલે સીધું એ દીકરી ઉપર ઠાલવે. એટલે એ રીતે અને કદરૂપી લખ્યું છે કે કદરૂપી હતી તો એ નાયિકાને આમ બી પસંદ નહોતી દીકરી હોવા છતાં. જ્યારે આપણે માની વાત કરીએ તો આપણે હંમેશા એમ કહીએ કે માં તો માને માટે તો રૂપ શું ને કદરૂપ શું, ઠીંગણું શું મોટું શું કાળું થોડું કઈ જ ન હોય, બાળક એ બાળક હોય. પણ જ્યારે મહત્વાકાંક્ષી સ્ત્રીઓ હોય
અને એની મહત્વાકાંક્ષા પૂરી ન થતી હોય ત્યારે પોતાના જ બાળકને એ પોતાના જ ફ્રસ્ટ્રેશન કાઢવા માટે એક ડસ્ટબિન આપણે કહીએ જે રીતે ઉપયોગ કરતો હોય એ વાત પણ આની અંદર પ્રેરણાબેને કરી છે. એટલે માનો એક બીજો પહેલું પણ પ્રેરણાબેને આની અંદર આપણને દેખાડ્યો છે. અને સાથે સાથે એના જે સાસુ છે એટલે સોનલના દાદી, એ સોનલના દાદી પણ વહુને મેણા ટોણા માળવા હોય તો સોનલના રૂપનો ઉપયોગ કરે, એના કદરૂપાપણાનો ઉપયોગ કરે, એની કાળાશનો ઉપયોગ કરે. એટલે સતત ઘરમાં ઉપેક્ષિત ઉપેક્ષિત કરતા પણ વધારે આપણે કહીએ ને ટોર્ચર્ડ વ્યક્તિ સોનલ હતી. ખાલી એના જે પિતા હતા એનો વાલ એને મળતો, બાકી ઘરમાંથી ક્યારેય હું વાલ પ્રેમ એ મેળવી શકી નથી. છતાં બી ભણવામાં હોશિયાર, વ્યવસ્થિત પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કરી અને નોકરીએ લાગે છે. નોકરીએ લાગ્યા પછી એને ચશ્મા હોય છે જાડા નંબરના, એટલે એક વખત મીરા રોડથી દાદર આવવા માટે લોકલ ટ્રેન પકડે છે અને એ ભીડમાં એના ચશ્મા પડી જાય છે. એના ચશ્મા પડી જાય છે તો કોઈક અજાણે વ્યક્તિના હાથમાં આવે છે અને એ વ્યક્તિ એને ચશ્મા પરત કરે છે. હવે આ ગરદીમાં એ વ્યક્તિનો અછત્ર સ્પર્શ હાથનો એ આ યુવતી જે સોનલ છે એને ક્યારે જે અનુભવ નથી કર્યો, એવા એ ઉજ્જળ જમીનમાં એને વિનાશ જેવો લાગ્યો છે એ અજાણી વ્યક્તિનો સ્પર્શ. એટલે એ સવારના એ જ ટાઈમે નીકળે છે એ જ ઝંખનાથી કે એ વ્યક્તિ મને જોવા મળે અને એ વ્યક્તિને હું જોઉં, અને બસ ખાલી એટલી જ લાગણી સુધી પોતે સીમિત રહે છે. કારણ કે એને મનમાં એક આપણો ઓલો ભાવ હોય ને, કુંઠિત ભાવ છે કે હું તો કદરૂપી છું એમ, મારા જીવનમાં પ્રેમ ક્યાંથી હોય. પણ ખાલી એ વ્યક્તિને જોવાનો ને એ જે તૃષ્ણા છે એ લઈને રોજ એ જ ટ્રેનમાં એ જ ડબ્બામાં સફર કરે છે. થોડા સમય આ ક્રમ ચાલે છે, અજાણી વ્યક્તિને આ વિશે કંઈ ખબર નથી, પણ એક સોનલના દ્રષ્ટિકોણથી બધી વાર્તાઓ લખાઈ છે. એટલે થોડા દિવસ આ ક્રમ ચાલે છે અને પછી ભરત નામના નાયક સાથે, પછી ઓલો વ્યક્તિ પણ દેખાતો બંધ થઈ જાય છે લોકલ ટ્રેનમાં, પછી ભરત નામના એક વ્યક્તિ સાથે સોનલના લગ્ન થાય છે. હવે ભરત નામનો જે વ્યક્તિ છે એનો પતિ છે એ સોનલ સાથે એટલા માટે જ લગ્ન કરે છે કે એની પાસે સ્ત્રીનું શરીર છે, સ્ત્રીની ભાવનાઓથી એને કાંઈ લેવા દેવા નથી. એટલે સોનલ લગ્ન પછી પણ એ જ મૃગ તૃષ્ણામાં જીવે છે જે લોકલ ટ્રેનમાં એ જોતી હતી, મતલબ એ શોધતી હતી, તો એ જ મૃગ તૃષ્ણામાં એ હજી જીવી રહી છે. એટલે આ વાત ડાફરિયા એ વાત ખૂબ સરસ રીતે મૂકી છે, જેમાં ઘણી બધી સામાજિક વસ્તુઓ વણી લીધી છે. સ્કૂલમાં સોનલ છે તો એને ઘણા બધા આપણે કહીએ ટીઝિંગના આપણે શિકાર બને છે, એ ચશ્મીસ કહીને એને બોલાવે છે, કાળી કુડ્ડી કહીને બોલાવે છે, ક્યાંયથી પ્રેમ નથી મળતો. ને એ જે રૂપની પાછળ પણ હૃદયનું લાલ જ હોય, કાળી વ્યક્તિનું હૃદય પણ લાલ હશે, ગોરી વ્યક્તિનું પણ લાલ જ હશે, તો એ હૃદયની લાલ લાગણીની વાત અહીંયા મૂકી છે કે વ્યક્તિ તો વ્યક્તિ જ હોય છે પણ સમાજની સ્વીકૃતિ મહત્વની છે. એટલે આ ડાફરિયા જે છે એ ખૂબ જ સરસ વાર્તા છે અને મારી કદાચ આ પુસ્તકની સૌથી વધારે ગમતી વાર્તા આ ડાફરિયા હું કહી શકું. પછી બીજી જે વાર્તા છે એની હું વાત કરું તો વાર્તા બંદિનીની હું વાત કરું. બંદિની આમ તો શીર્ષક જ ઘણું બધું કહી શકે કે કોઈ એવી સ્ત્રી છે કે જે કોઈ કંઈક એવા બંધનથી બંધાયેલી છે જેમાંથી છૂટવું શક્ય નથી. એમાં અત્યાર સુધી જેટલી વાર્તાઓ પ્રેરણાબેને વાત કરી એ બધી જ વાર્તાઓમાં નાયિકા પ્રધાન વાર્તાઓ વધારે છે અને આ વાર્તામાં નાયિકાની જ આજુબાજુ ફરી રહી છે વાર્તા, પણ જે લેખન શૈલી છે એ પુરુષ નાયક તરફી છે. એટલે નાયક છે એ કામાર્થે દિલ્હી જાય છે અને એનો પરિચય એક વચેટિયા સાથે થાય છે બાબુલાલ કરીને, અને બાબુલાલ એને કહે છે કે આજે તો તમે અહીંયા દિલ્હી આવ્યા છો એટલે
તમારી તો ખૂબ સારી મહેમાનગતિ કરવી પડે, અને મહેમાનગતિ માટે હું તમને એક એવી વ્યક્તિને મળાવું છું, તમે ખુશ થઈ જશો એમ. એક રાત તમે એમની સાથે જો. નાયક રહી જાય છે એક રાત, અને એ વ્યક્તિને મળે છે. તો જે નાયિકા છે, નોર્મલી નાયકે એવું ધાર્યું હોય કે એકદમ ભરચક મેકઅપ હશે અને અંગ પ્રદર્શન કરતા કપડાં પહેરેલી કોઈક સ્ત્રી હશે એવું, પણ એમની ધારણા કરતા ઉલટું એક સૌમ્ય સુંદર ચહેરાવાળી અને સાધારણ છતાં પણ સુંદર શરીરવાળી નાયિકા એમની સાથે પ્રાર્થના છે, અને એ રીતે લોકો બીજે દિવસે છૂટા પડે છે. પણ કશું જ બોલતી નથી, એની અમુક શરતો હોય છે ગ્રાહક માટેની, તો એ શરતો પાળવાની હોય છે. એ શરતો પણ એવી હોય છે કે નાયકને ઉત્સુકતા વધે છે કે આ સ્ત્રી કોણ છે, કે આવી શરતો છે, એટલે એ રીતે પછી નાયક ઘડી ઘડી એ સ્ત્રીને મળવાની ઈચ્છા કરે છે, મળે છે. અને એક દિવસ નાયક સ્ત્રીને લગ્નનો પ્રસ્તાવ મૂકે છે કે તું આ જિંદગીથી કંટાળી નથી ગઈ, ચાલ આપણે લગ્ન કરી લઈએ. અને નાયિકા બહુ જ પ્રેમથી અસ્વીકાર કરે છે એમની માંગણી, કારણ કે એ એમ કહે છે કે આજે એક સ્ત્રી જે જેલમાં જન્મી હોય, વાતાવરણમાં જન્મી હોય, એ સ્ત્રીનું જીવન કેવું હોય અને એની સાથે સંકળાયેલ વ્યક્તિનું જીવન કેવું થઈ શકે. એટલે હું જ્યાં છું ત્યાં બરાબર છું. નાયિકાની માં છે, એણે પોતાના પતિનું ખૂન કરી નાખ્યું હોય છે. હવે કઈ પરિસ્થિતિમાં એનું ખૂન થાય છે, તો ખૂબ જ સરસ અહીંયા બીજી આપણે જેમ પેલા સોનલની માં હતી એના કરતા એક અલગ માનું અહીંયા દ્રશ્ય જોઈએ, કે એનો પતિ ખૂબ દારૂડ્યો હોય છે નાયિકાના પિતા, અને એની માને મારા મારીને એ જે ઘરનો કંકાસ ને વગેરે હોય, એક વખત એની માં પ્રેગ્નન્ટ હોય છે એટલે નાયિકા પોતે પેટમાં હોય છે, અને એના પિતાએ એની માને પેટ ઉપર લાત મારી, એટલે જખમી વાઘણ, એટલે અત્યાર સુધી બધું સહન કરતી સ્ત્રી જખમી વાઘણની જેમ પોતાના બચ્ચાને બચાવવા માટે એ પતિ ઉપર ત્રાટકી અને પતિને જોરદાર ધક્કો મારીને દૂર હડસેલ્યો, અને ધક્કામાં એમને માથા પર ઈજા થઈ અને એનો પતિ મરી ગયો. એટલે અહીંયા જે આ વાત મૂકી છે, એક બાળકની સુરક્ષા માટે કરીને માં કેટલી જવાબદાર છે એની વાત છે, કે પોતાનો પતિ અત્યાર સુધી બધું સહન કરતી હતી, પણ જ્યારે બાળક ઉપર લાત મારી ત્યારે એનાથી સહન ન થયું, એને એને શું કહે આપણે પાછું વાળ્યું, પાછું વાળવામાં પતિ મરી જાય છે, અને સગાવાલા કોઈએ સાથ ન દીધો, કોઈએ એમના ફેવરમાં એમની તરફી કોઈ જબાની ન આપી, એટલે નાયિકાની માને જેલ થઈ જાય છે. હવે જેલમાં બધી જે જેલનું વર્ણન કર્યું છે, જેલની સ્ત્રીઓ વિશે જે લખ્યું છે નાયિકાએ, એ ખૂબ સુંદર લખ્યું છે કે ગાળાગાળી થતી હોય, એકબીજાની મારામારી વાળ ખેંચીને જે વસ્તુ, મતલબ આપણે આમ તો સામાન્ય રીતે સાંભળીને જોયેલી જ છે, પણ એની વચ્ચે એક બાળકીનો જેલમાં જન્મ થવો, એ બાળકીનું ભવિષ્ય કેવું, એ બાળકી કઈ રીતે મોટી થશે, સમાજ એને કઈ રીતે સ્વીકાર કરશે, એ બધા પ્રશ્નો સાથે નાયિકાની માં અને પોતે જેલમાંથી છૂટે છે અને જોવે છે કે નાયિકાને માને ક્યાંય નોકરી કે કોઈ જગ્યાએ ઠેકાણું કમાવાનું કે નથી મળી રહ્યું, અને સોન આ યુવતી પણ નાયિકા પણ મોટી થાય છે, એટલે એની માના ઉદ્ગાર છે આ વાર્તામાં લખેલું છે કે અરરર આટલા રૂપ સાથે તું મારી કુખે કેમ જન્મી, એટલે એટલો અફસોસ એને માને રૂપનો થાય છે કે હું એને સમાજમાં કોઈ સ્થાન નથી આપી શકવાની, અને આટલું સુંદર રૂપ લઈને આ છોકરી સુકમ, કેટલા કમ ભાગ્ય છોકરીના કે મારા કુખે જન્મી એમ. એટલે માં આ રીતે અહીંયા માનું પાત્ર લેખન આ રીતનું થયું છે એમાં.
અને નાયિકા પણ ખૂબ પ્રયત્ન કરે છે કે એને ક્યાંય સારી જગ્યાએ જોબ મળે કે નોકરી મળે કે સમાજમાં પોતાની જગ્યા બનાવી શકે, પણ એવું કશું એની સાથે થતું નથી કારણ કે એનું ભૂતકાળ એની સાથે ચોટેલો છે. અને એટલે પછી પોતે જાતે જ આ વ્યવસાયને સ્વીકાર કરે છે અને નાયકને એમ કહે છે કે કમસે કમ મને એટલી તો તસલ્લી છે કે મારી ઉપર કોઈ જબરજસ્તી નથી કરી રહ્યું. એટલે સમાજની જે આ વિડંબણા છે, વિડંબણા કહીએ કે આજે પણ સ્ત્રીઓ તરફ પુરુષોની નજર એમાં આવી સ્ત્રી કે જે આવી રીતે જેનું ભૂતકાળ સંકળાયેલું છે કે એકલી રહેતી હોય પુરુષ વગર, એ સ્ત્રીઓ પ્રત્યે જે સમાજની દ્રષ્ટિ છે, સમાજના પુરુષોની દ્રષ્ટિ છે, એના પર કાળો કટાક્ષ કહી શકાય, છતાં પણ એક સુંદર વાર્તા આપી છે પ્રેરણાબેને. અને એની અંદર છેલ્લે એટલું લખે છે નાયિકા કે અબ લેટ હો રહી હું, મુજે ઘર જાના હૈ, માં અભી જિંદા હૈ. એટલે એ રીતે આજે વાર્તા છે બંદીની, એ પણ બધાને સ્પર્શે એવી છે. કેમ કે પ્રેરણાબેનની લખવાની જે રીત છે ને, એ પણ એવી જ છે કે બહુ જાજુ નહીં હોય, બહુ ભરચક ને ભરાવદાર નહીં હોય, પણ સીધું 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 સરળ સરળ ને, આપણે કહીએ ને એવું એક પાણીની જેમ વહી ને તમને ક્યાંક આમ ભીનું કરીને ચાલ્યું જાય, એવા ઘણા બધા તમને દરેક વાર્તામાં મળશે. લાલ પતંગની અંદર બીજી એક જે વાર્તા મને ગમી ને, શીર્ષક છે ઉમરો. ઉમરો, હા ઉમરો, બહુ જ સરસ શીર્ષક છે. અને આની અંદર જે વાત કરી એ વાત ઉમરો બીજવર સાથે પરણેલી સ્ત્રીની વ્યથા છે. બહુ ઓછી જગ્યાએ મેં કદાચ વાંચ્યું હશે કે બીજી વાર પરણીને આવતી સ્ત્રી કઈ રીતે જીવનમાં ગોઠવાયું છે, કઈ રીતે આકાર લે છે, કઈ રીતે એક જન્મમાંથી બીજા જન્મમાં, કેમ કે બીજવરને પરણીને આવતી સ્ત્રીને બધા હંમેશા પહેલી પત્નીના નામથી જ બોલાવતા હોય, નામથી શરૂ થાય પછી નામથી શરૂ થાય પછી આખું એનું અસ્તિત્વ, મતલબ પોતાનું જે જન્મથી જે અસ્તિત્વ હતું એ આખું વટલાઈ અને બીજા જ સ્ત્રીના અસ્તિત્વમાં પોતાને ગોઠવવી, જે એના સાસરા વાળાએ એક ચોસલો બાંધી લીધો હોય કે આ ચોસલો અમારો પહેલાનો છે અને આની જ અંદર તમારે ફિટ થવાનું છે, એ ટાઈપની જે વસ્તુ છે એ કેટલી કઠિન હોય છે. અને બહુ સહજતાથી કરી જતી સ્ત્રીઓને આ વસ્તુને, મારા તો અહીંયાથી વંદન છે કે આખું પોતાનું અસ્તિત્વ ભૂલી અને બીજા અસ્તિત્વને પોતાનું કરી અને સમય જેવું એમાં, એટલે આવી સ્ત્રી જે છે, બહેનો છે, એને મારા અહીંયાથી ખૂબ ખૂબ વંદન. આ વાત ઉમરો જે છે વાર્તા, એને તો ખૂબ સરસ રીતે પ્રેરણાબેન લીમડીએ લખી છે કે ઉમરામાં બીજવરને પરણીને આવે છે, ખૂબ જ સુખી અને સંપન્ન પરિવાર છે, સાસરામાં પણ કોઈ નેગેટિવ પાત્ર નથી, કોઈ ખરાબ વ્યક્તિ નથી, ખૂબ જ પ્રેમાળ સભર બધા વ્યક્તિઓ છે. સુજાતા જે નાયિકા છે એ ખૂબ સરસ બંગલામાં રહે છે, પરણીને આવે છે, અને જ્યારે આવે છે ત્યારે એમના ઘરમાં એક દિવાલ પર પોતાના પતિની ભૂતપૂર્વ પત્નીનો ફોટો છે સુખડના હાર સાથે. જોવે છે એને, કોઈને કહેતી નથી કે શું એમને લાગણી થાય છે કે આમ, એમનું લગ્ન જીવન પછી બી સરસ ચાલે છે બધું છે. એની એક વખત દીપા નામની બેનપણી સુજાતાને ઘરે મળવા આવે છે અને દીપા જ્યારે એ ફ્રેમ સામે ઊભી રહે છે સ્તબ્ધ થઈને કે સુજાતાના આટલા વર્ષો અહીંયા આવ્યા પછી પણ હજી ભૂતપૂર્વ પત્નીનો ફોટો આ ઘરમાં એઝ ઇટ ઇઝ ટીંગાયેલો છે, તો એ સ્તબ્ધતાને સુજાતા સમજી જાય છે અને કહે છે કે જે રીતે તું આ ઘરમાં સ્તબ્ધ હતી, હવે એ જે આખી વાર્તાનો સાર છે એ હું તમને આ જે બે પેરેગ્રાફ છે એમાં જ હું તમને વાંચીને સંભળાવું. દીપા, ઘરમાં આવતાની સાથે જ તું જેમ ફોટા સામે ઊભી રહી ને એમ પહેલી વાર પણ એમ જ ઊભી રહી હતી. મારા પતિની પહેલી પત્નીનો આ હનીમૂન વખતે કરાવેલો પોર્ટ્રેટ છે. બધું જોઈ જાણીને જ હું આ ઘરમાં આવી હતી, કશું પણ મારાથી છુપું નહોતું, છતાં પણ
દિવાલ પર સુખડનો હાથ ધરેલો પતિની પહેલી પત્નીનો ફોટો જોઈને મનમાં એક ચચરાટ થયો હતો. જાણે ચોર પગે આ ઘરમાં હું દાખલ ન થતી હોઉં એવું લાગ્યું હતું. એવું લાગ્યું ઉંમરે જાણે કુમકુમ પગલા ભરવા સોરી ઉંમરે જાણે કુમકુમ પગલા ભરવા ઊભી રહી ત્યારે ગુલાબી ચણિયા ચોળી વાળી ઢીંગલી જેવી દેખાતી તન્વીની આંખોમાં મેં એક ભય જોયેલો. તન્વી નામની એક છોકરી છે, એની એને જ્યારે આવે છે ત્યારે કહે છે કે એની આંખમાં મને જોઈને એની આંખમાં મેં જોયેલો રોષ જોયેલો અને ઝાકારો જોયેલો અને મારા પગ ઘડીક ભર ઉંમરે જ થંભી ગયા હતા. સુજાતા પળભર બોલતી બંધ થઈ અને ફોટાને તાકતી રહી, પછી બોલી, દિવાલ પર મઢેલો આ ફોટો હજુ પણ આ ઘરમાં એક ચક્રી રાજ કરે છે. એટલે કોઈ સાસરિયું એ ભૂતકાળમાંથી બહાર નીકળ્યું નથી અને સુજાતાને હંમેશા જે ભૂતપૂર્વ એમની પત્ની છે નાયકની એના જેવા થવાની, એના જેવી સાડી પહેરવાની, એના જેવી એટિકેટથી રહેવાની એ બધી વાત મુકતા હોય છે. પણ તોય છતાં પણ આની અંદર કોઈ પાત્રલેખનને નેગેટિવ એંગલ નથી આપ્યો, કશું જ નેગેટિવ નથી. સાસુનું એંગલ એમની રીતે બરાબર છે, એનો પતિ પોતાની રીતે બરાબર છે, પણ ખાલી સુજાતા જે બીજવરને પરણીને આવી છે એ જે ચચરાટની વાત કરે છે લેખિકા એ ખૂબ જ સરસ રીતે ઉપસે છે. અને છેલ્લે સ્વીકૃતિનો ભાવ છે કે આ જ જીવન છે, જે પહેલા છે એની જગ્યાએ હું આવી છું તો મારે આ સ્વીકૃત કરવું જ પડશે. અને ઈ જે ભાવ લેખિકાએ અહીંયા છેલ્લા ફકરામાં લીધો છે કે થોડા વખત પહેલા મેં એક દિવસ સુનિલને કહ્યું હતું, સુજાતા દીપાને કહી રહી છે કે થોડા વખત પહેલા મેં એક દિવસ સુનિલને કહ્યું હતું કે આ પોર્ટ્રેટ પરથી સુખડનો હાર કાઢી લઈએ તો કેવો સુંદર પોર્ટ્રેટ છે. સુનિલ મારી સામે તાકી રહ્યો અને પૂછ્યું, કેમ? મેં કહ્યું, આમે આ ઘરના હર ખૂણે એ જીવંત જ બેઠા છે. સુનિલ એકદમ જ થંભી ગયા, થોડી વાર પોર્ટ્રેટને અને પછી મને જોતા રહ્યા અને ધીરેથી હાર ઉતારી લીધો. મૂંગી થયેલી સુજાતા પોર્ટ્રેટને જોતી રહી અને આપોઆપ જ એના હાથ પોર્ટ્રેટને લૂછવા લાગ્યા. એટલે જ્યારે સુજાતા એમ કહે છે કે સુખડનો હાર ઉતારી લઈએ ને આપણે, એમ જીવન તો છે આપણા હૃદયમાં એવી રીતે, તો સુનિલ પણ હાર ઉતારી નાખે છે. હૃદયમાં પણ હજી એની ભૂતપૂર્વ પત્ની એટલી જ જીવંત છે, છતાં પણ એ સ્વીકૃતિ સાથે સુજાતા પોર્ટ્રેટને પોતાના હાથથી જ સાફ કરે છે. એટલે એ પોતાના જીવનને કેટલી હદે, એક સ્ત્રી કેટલી હદે પોતાના લગ્ન જીવનને એઝ ઇટ ઇઝ સ્વીકારી શકે છે એ વાત અહીં મૂકી છે. અને એટલે જ મેં કહ્યું, લાલ પતંગમાં કોઈ નારીવાદી વાર્તા નથી, સહજ સ્વીકૃતિ, મનુષ્યની લાગણીની અને મનુષ્યતાની વાત લઈને અહીંયા લેખિકાએ વાતો કરી છે. ખાસ તો આ લાલ પતંગમાં જે વાત 21 વાર્તામાંથી લગભગ 12 કે 15 વાર્તામાં અમેરિકાના પાત્રો છે, તો અમેરિકાનું સંબોધન છે. એનો એક મોટો પ્રભાવ એ હોઈ શકે કે પ્રેરણાબેન લીમડી પોતે અમેરિકા રહ્યા છે ને અત્યારે એમના જે બાળકો છે એ પણ અમેરિકા છે, એટલે ક્યાંક ક્યાંક એ જીવન સાથે પણ એ એટલું જ સંકળાયેલા છે અને અહીંયા જીવન સાથે પણ સંકળાયેલા છે, એટલે એ બંને વસ્તુ એમણે પોતાની વાર્તામાં ક્યાંક ને ક્યાંક આવી જ જાય, શક્યતા ખૂબ જ સામાન્ય છે. એટલે આ રીતે પ્રેરણાબેન લીમડીની જે બધી વાર્તાઓ છે બહુ જ સામાન્ય લાગણીઓને શું કે બોલકી નથી કરી, એને સામાન્ય જ રાખી અને પોતાની વાત કરી છે. અને પછી હું જો એક વાત કહું તો મને ઘર વાર્તા ખૂબ ગમી. ઘર વાર્તા ઘર એવા દંપતીની, મધુર દંપતીની વાત છે. એમાં લીલી અને કાંજી બંને પતિ પત્ની છે, ખૂબ જ સુખી પતિ પત્ની છે, ખૂબ જ સુખી સંસાર છે એમનો અને ખૂબ ગરીબ છે. એ બાંધકામ કરે એટલે જ્યાં આગળ એમને બાંધકામનું કામ હોય
ત્યાં આગળ ઝૂંપડી બાંધીને રહે, એક વર્ષ બે વર્ષ જે બાંધકામ એમને ચાલે ત્યાં સુધી એ લોકો ત્યાં રહે. આ રીતે એક શેઠ નો બંગલો બાંધી રહ્યા છે અને એ શેઠ ના બંગલા બાંધવા માટે એ જ જગ્યા પર એમનું ઝૂંપડું બાંધીને લીલી અને કાંજી રહે છે. એક મુન્ના નામનો એમનો દીકરો છે બે વર્ષ, અને જે શેઠ અને શેઠાણીનું એ ઘર બાંધી રહ્યા છે, એ શેઠ અને શેઠાણી તો પછી વાત કરું, પણ મજૂર દંપતિ એટલું પ્રેમાળ છે કે સગવડતાના અભાવો વચ્ચે પણ ખૂબ જ આનંદ અને પ્રેમથી એ લોકો જીવન જીવે છે પોતાનું. એક નિર્દોષ રિસામણા, મનામણા, છણકા, એ જે બધું વર્ણન લેખિકાએ કર્યું છે અદ્ભુત છે. એ મને ખૂબ જ સ્પર્શ્યું. અને આ વાર્તામાં જે લેખિકાએ ગાંવથી સંવાદો કર્યા છે, ગાંવથી લઢણની વાત છે, તો એ પણ ખૂબ જ સરસ ચોટદાર છે. મજા આવે છે વાર્તા વાંચવાની. જે વર્ણન છે એની અંદર જે ભાષાક્રમ છે એ સરસ છે. શેઠ અને શેઠાણીની વાત કરું તો જે શેઠાણી છે એ નિસંતાન છે, એ ઉપેક્ષિત છે. શેઠે હંમેશા એની ઉપેક્ષા કરી છે. અને શેઠ છે એ પત્નીને માન ન દેતા ભૂખ્યા વરુની જેમ બારે ઘરની બહાર પોતાની તરસ છપાવવા માટે કરીને જે કાંડો કરતા હોય એવા પુરુષ શેઠ તરીકે પાત્રલેખન થયેલું છે શેઠનું. તો શેઠાણી સંતુષ્ટ નથી પોતાના લગ્ન જીવનથી, અને એમને એમ લાગે છે કે કાશ એક પુત્ર હોત તો પણ હું આટલી એકલવાઈ ન હોત. અને લીલી અને કાંજી જ્યારે આ બંગલાના કામ કરે છે ત્યારે શેઠની ભૂખી નજર હંમેશા લીલીને તાકતી હોય, અને શેઠાણીની ભૂખી નજર હંમેશા એના દીકરા મુન્નાને તાકતી હોય, અને આજે એ નજરમાં જે ભૂખ છે એ લલી પારખી જાય અને કાંજીને વાત કરે. અને તે છતાં બી જ્યારે લલ્લી સૂવે ત્યારે લલ્લીને શેઠાણીની પણ ઈચ્છા થાય કે એને રહેવા કેવું સરસ ઘર છે, અમે હજારો ઘર છે તો બી અમે ઘર વગરના. અને શેઠાણીને ઈચ્છા થાય કે હું ઘરવાળી છું તો પણ મારું ઘર નથી. ઘરના સંદર્ભો બે પાસે અલગ અલગ છે, લલ્લી અને લલ્લી પાસે એના ઘરનો સંદર્ભ અલગ છે, એ મકાનના સંદર્ભમાં વિચારે છે, અને શેઠાણી પાસે મકાન છે પણ એ પ્રેમ, એ લાગણી, એ રૂફના સંદર્ભમાં ઘરને વિચારે છે. એટલે ઘર જે શીર્ષક છે એ ખૂબ જ સરસ રીતે અહીંયા ન્યાય આપ્યો છે લેખિકાએ. અને સૌથી સરસ તો આની અંદર જે વાત છે એ મારે કરવી છે કે એમાં જે એક ગામની સ્ત્રી હોય, રૂપવંતી સ્ત્રી હોય, એનું જે વર્ણન કર્યું છે ને, બહુ ક્લાસિક વર્ણન નથી. આપણે ઘણી બધી ક્લાસિક નોવેલ કરતા બધું જોયું, પણ ક્લાસિક વર્ણન નથી, છતાં પણ ખૂબ જ સરસ એક વર્ણન એમણે મૂક્યું છે કે એક વેતની એની કેડ પર લહેરાતો ઘેરદાર ઘાઘરો, મહેનતથી કસાયેલો એનો મરોડદાર દેહ, મોટી મોટી ગોળ ગોળ આંખો, નાનું શું નાક, એના પર સોહતી ચૂંક, હડપચી પર માળીએ કરાવેલું છૂંદણું, માથે ઓઢેલું ઓઢણું અને ગળે કાળી દોરી પર પહેરેલું માદર્યું, આ જોનારની આંખોને ખેંચી લેતું. એટલે એક ગામડાની રૂપવંતી સ્ત્રીનું જે વર્ણન કર્યું છે એ પણ સુંદર છે. આ રીતે જ નાના મોટા પાત્રાલેખન એમના વર્ણન આ વાર્તામાં, આખા વાર્તા સંગ્રહમાં ઘણી જગ્યાએ આવે છે. ઘણી બધી વાર્તાઓ વિશે વાત કરવાની છે, ઘણી બધી વાર્તાઓ મને યાદ આવે છે એક પછી એક, પણ સમય પણ છે, બહુ મજા આવે છે. સમય હવે મને લાગે છે કે કદાચ મને એની પરમિશન નહીં આપે, તો પણ આજે બધી વાર્તા છે એમાં કદાચ હું વાત કરું તો શાસ્ત્રીજી નામની વાર્તા છે એમાં એક આઘેડ વયના પુરુષના ચંચળ મનની વાત કરે છે. અને પછી આમ બહુ સજ્જન માણસ છે પણ પુરુષનું જે મન ચંચળતા અનુભવતું હોય એવી ચંચળતા એમણે ક્યારેક અનુભવેલી, અને એ ગુનામાં, એ ઓલામાં શું કહેવાય, એ જે આપણે કહીએ ને કે કંઈક ખોટું કર્યાનો જે ભાવ છે, એ ગુનાહિત ભાવમાં જીવ્યાનો એમને કે હવે મને આ થઈ ગયું એટલે હું ગુનાહિત ભાવમાં જીવીશ, મારે હવે ગુનાહિત ભાવમાં જીવવું પડશે,
અને એ રીતે જે વાત કરે છે એ શાસ્ત્રીજી વાર્તામાં છે. ભૈલો વાર્તા જે છે ફરી એમાં એક પારિવારિક સંદર્ભ, સામાજિક સંદર્ભ, ડિસ્ક્રિમિનેશન છોકરી અને છોકરા વચ્ચે થતું હોય, દીકરી અને દીકરા વચ્ચે, એની વાત લઈને આવે છે. એમાં એક નાની દીકરી છે અને આજુબાજુ બધાના મોઢે બોલતા, તને તો ભૈલો આવશે, એટલે આમ ભૈલો તેમ ભૈલો એવી રીતે, એટલે એને એમ થાય કે ભૈલો એટલે બહુ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ એમ. અને ભૈલા માટે કરીને એ ઘણા બધા પૈસા જમા કરે છે કે હું ભૈલો ખરીદવા જઈશ. આ વાત તો ઘણી લાંબી છે, પણ અત્યારે તમે વાર્તા ક્યારેક જો મોકો મળે ત્યારે વાંચજો. ખૂબ સરસ વાર્તા લખાણી છે ભૈલો. મમતા જે વાર્તા છે એ મમતા વાર્તા પણ સામાજિક પ્રશ્નોને લઈને જ આવે છે. અને એક બીજી વાર્તા છે હું છું, એ ખૂબ જ સુંદર વાર્તા છે. એની અંદર બે બહેનોની વાર્તા છે. એક બહેન છે જે રૂપાળી છે, એક બહેન છે જે સામાન્ય દેખાવવાળી છે. રૂપાળી બહેન બારે સ્થિર છે, મતલબ આઉટ ઓફ ઇન્ડિયા છે અને ખૂબ સરસ પરિવારમાં પરણાવી છે, એનો મા બાપને સંતોષ છે. અને આ જે છોકરી છે એ વડોદરામાં છે બીજી છોકરી, અને વડોદરામાં સામાન્ય ઘરમાં પણ સુખી ઘરમાં રહે છે, તો એનો સંતોષ છે. પણ મોટા પરિવારમાં પણ માણસનું શું કહેવાય, એક એવો ઇન્સિડન્સ બને છે કે જ્યારે એ પહેલી વખત લગ્ન પછી આવે છે અહીંયા ઇન્ડિયામાં, એની નાની બહેનના લગ્ન પછી, ત્યારે મોટી બહેન એમ કહે છે કે મને 2000 રૂપિયા આપો ને, મારે આ નાની બહેન માટે સાડલો લેવો છે, એના લગ્નમાં હું આવી નહોતી એટલે. તો એના વર એને છણકા કરીને 2000 રૂપિયા આપે છે કે 1000 લેજે, 2000 શું જરૂર છે. એટલે આ રીતનો જે પતિ પત્નીનો છે, ત્યારે ઓલી જે બહેન છે મોટી બહેન છે એને ખૂબ જ સંકોચ થાય છે. એને એમ થાય છે કે મારી પાસે એટલું બધું ઘર્યું ભર છે, પણ હું મારા પતિનો પ્રેમ નથી, જેટલો જોઈએ એવો મને આદર સત્કાર નથી. અને જ્યાં નાની બહેન છે ત્યાં એ નાની બહેનને વાત કરતા સાંભળી લે છે કે એના પતિને કહે છે કે મને આજે 5000 રૂપિયા આપજો ને, મને મારા ભાણેજા માટે, મારી બહેન માટે, અમેરિકાથી આવી છે તો અહીંયાની એને સરસ સાડીઓ ખરીદીને દઉં યાદગીરી માટે કરીને લઈ જાય. તો અહીંયા એનો વર્ણ કહે છે કે તારે 506 લેવા હોય તો લઈ જજે બહેન, ક્યાં વારે ઘડી આવે છે. આજે બે દંપતી વચ્ચે, બે પુરુષના સ્વભાવ વચ્ચે ફરક છે, એ ફરકની વાત છે. અને મોટી બેન ઝંખવાઈ જાય છે જ્યારે નાની બેન એમ કહે છે કે બેન તું મારી માટે સાડલો ન લેતી, મેં તારી અને જીજાજીની વાત સાંભળી લીધી છે, જીજાજીને ખરાબ લાગશે ને, તમારા વચ્ચે અનબન થશે એમ. તો મોટી બેન ઝંખવાઈ જાય છે. અત્યારે હું જે વાત તમારી સાથે કરી રહી છું બહુ આમ સામાન્ય લાગે કે આ શું છે ને, એક ઘરની વાત હોતું હશે, આ વસ્તુ થતી હશે એમ. પણ જે વાર્તા ઢબથી લખાયેલી છે, જે વાત મૂકી છે એ પણ ખૂબ સરસ છે. આમાં પણ કોઈ ઘટના નથી, કોઈ એવી ભારે હતો નથી, છતાં પણ એક સરસ હળવી વાર્તા લેખી પકા આપણી સમક્ષ મૂકી. એટલે બધી જ લાલ પતંગની બધી જ વાર્તાઓ આ રીતે એક સરસ મજાની સૂક્ષ્મ લાગણીઓ સાથે આપણી સમક્ષ આવે છે. અને મને તો ખરેખર આ લાલ પતંગ અને પ્રેરણાબેનના પરિચયમાં આવી એનો આનંદ થયો. જો મેં એમએ ન કર્યું હોત તો કદાચ આ લાલ પતંગ પ્રેરણાબેન જેવા લેખિકા સામે ન આવી. તો અને આ પ્રેરણાબેન માટે એક વાત કરું તો એમણે અશ્વત્થામા કરીને એક નવલકથા લખી છે, અશ્વત્થા નામની, અશ્વત્થામા, જે 2017 ગુજરાતી સાહિત્ય અકાદમી બેસ્ટ નવલકથાનો પુરસ્કાર જીતી છે. એટલે મારી માટે પણ પ્રેરણા સ્ત્રોત જ છે કે 60 વર્ષની ઉંમરે જ્યારે કલમ પકડે અને પહેલી નવલકથા એટલા નામાંકિત એવોર્ડ જીતે, એવોર્ડ મળે, એ ખૂબ જ આપણા માટે પણ પ્રેરણાદાયક છે વાત. અને આ રીતે પ્રેરણાબેન લીમડી અને એમની વાર્તાઓ, એમના જીવનને જોઉં તો એમની વાર્તાઓમાં મને એમના બ્યુટિશિયનના વ્યવસાય દરમિયાન જે એમણે સ્ત્રીઓ સાથે વહેંચેલી વાતો કે સ્ત્રીઓની લાગણી અનુભવી હશે એનો નિચોડ તો દેખાય જ છે. અને છતાં બી ખૂબ જ સરસ મજાની કોઈ ક્લાસિક, આપણે કહીએ કે ઘણી બધી આજ સુધીની ક્લાસિક કૃતિઓ છે આવી, એવી ક્લાસિક વાર્તાઓ તમને આની અંદર કદાચ ગોતો તો ન મળે, પણ એક સામાન્ય ભાવક અને સામાન્ય વાચક તરીકે આની અંદર તમે જોવો તો તમને તમારા જેવી વાતો ઘણી બધી મળશે અને તમને વાંચવાનો ખૂબ આનંદ થશે.
એ રીતનો આખો આજે ગુલદસ્તો મેં જે વાત કરી એ ગુલદસ્તો એ રીતે આખો ફ્લાવર વાસમાં છે. અને મને આનંદ થયો આજે કે મેં આ વાત વહેંચી, મેં લખી છે આ વાતો પણ ક્યારે લોકો સાથે વહેંચી નથી. આજે આ માધ્યમથી મને લાલ પતંગ તમારી સાથે વહેંચવા મળી અને એના આનંદ સાથે હું ખાલી અંતમાં એટલું જ કહીશ કે દરેક સર્જકની પોતાની આખની શૈલી હોય અને જ્યારે તમે લાલ હાથમાં લ્યો ત્યારે એક વસ્તુ હંમેશા જોજો કે દરેક સર્જકની પોતાની આગવી શૈલી હોય છે લખવાની. તમે એમની લઢણ પરથી ઓળખી શકો કે આ લેખક હોઈ શકે. પ્રેરણાબેનની પણ પોતાની એક અલગ શૈલી છે અને જેમ કહ્યું એમ શબ્દોના આડંબર નથી, એ શબ્દોના આડંબરમાં સંવેદનાને રૂંધાવા કરતા એને સાદા પાત્ર અને માંગ પ્રમાણે, વાર્તાની માંગ પ્રમાણે જે ભાષા ઉપયોગ કરી છે એ એમની શૈલીની ઓળખ છે. અને આ સોશિયલ મીડિયામાં આજકાલ બહુ ભીડ છે જે સર્જનની, વાર્તા સર્જન, આછંદાસ, આ બધી વસ્તુ, તો એ ઘોંઘાટ વચ્ચે પ્રેરણાબેન પોતાને પણ એકદમ મૃદુ સુર લાલ પતંગના જરિયાથી આપણી સામે મૂકે છે. લાલ પતંગ ચગાવવા જેવી છે, માણવા જેવી છે, એટલે જ્યારે મોકો મળે ત્યારે બિલકુલ લાલ પતંગ તમે વાંચજો અને આ અનુભવ તમે કરજો એમ. ખૂબ ખૂબ આભાર કુસુમબેન. પ્રેરણાબેનને પણ વંદન. અને આપે કહ્યું કે આડંબર વગર સહજતાથી આપની રજૂઆત એટલી જ સહજ રહી છે અને દરેક વાર્તાઓ મર્મસ્પર્શી અને એનો મર્મ તમને એવું લાગે કે આ મારી વાત છે અથવા મારા બાજુવાળાની વાત છે કે આ એક્ઝેક્ટલી, એટલે તમારી આજુબાજુના પાત્રો અંદર દેખાય, ભલે એ બોલકી નથી, લાઉડ નથી, પણ સીધી અંદર ઉતરી જાય એવી વાતો છે. ખૂબ સરસ. થોડાક આપણે જેટલા સંદેશાઓ મળ્યા છે એ લઈશ. પ્રશાંતભાઈ પારેખ અમારા પ્રમુખ છે, એ સ્વાગત કરે છે આપનું. અને આપણી સાથે નિરંજનાબેન જોશી જોડાયા છે. નિરંજનાબેન આપને પણ વંદન. આપ અમારા કાર્યક્રમ, હાજી કાર્યક્રમોમાં નિયમિત, હાજી. હા નિરંજનાબેન, હું કે જે સમયે કોલેજમાં ભણી છું, મારા પ્રિન્સિપલ રહી ચૂક્યા છે, એટલે નિરંજનાબેન ને તો મારા અહીંથી ડબલ ડબલ દુગણા પ્રણામ. એવો આપણા નિયમિત અમારી સાથે જોડાયેલા રહે છે એટલે એમના આશીર્વાદ પણ મળતા રહે છે. અને નિરંજનાબેને પણ આપને આત્મીયતાથી સ્વાગત કર્યું છે, કુસુમ સ્વાગત એવું લખ્યું છે. રાજુલબેન પણ જોડાયા છે, રાજુલબેન ભાનુશાળી. અને નિરંજનાબેનની બે ચાર કોમેન્ટ હું લઈશ કે શીર્ષકની સાર્થકતા વાર્તાના વણાટ કામમાં વણાયું છે. લાલ પતંગની જે વાર્તા છે તેમાં વણાઈ ગયું છે. અને અવ્યક્ત લાગણીને જે બધી વાચા મળી છે એની પણ એને સુંદર રીતે એમણે અભિનંદન જેવા આપ્યા છે. દીપકભાઈ પરીખ પણ અમારા પુસ્તકાલય પરિવારના છે, એઓ પણ બહુ સરસ. મનોજભાઈ નાવડિયા એઓ લખી રહ્યા છે કે ખૂબ સરસ અભિવ્યક્તિ અને સચોટ વર્ણન. નિરંજનાબેન પાછું ડંખ વિશે લખી રહ્યા છે કે ડંખ વાંચ્યા પછી શેક્સપિયરના ઉત્તરણને અલગ શબ્દોમાં કહેવા વાચક મજબૂર થાય છે કે હિપોક્રસી, ધાય નેમ ઇઝ સિવિલાઇઝેશન. ઓ સરસ, એવું લખે છે. હા એમણે છે ને દરેક વાતોને, એટલે નિરંજનાબેનના દરેક કોમેન્ટ હું વાંચીશ કે જબરજસ્તીથી કરાવવામાં આવેલી ભ્રૂણ હત્યાનો ડંખ સામાન્ય સ્ત્રીનો આજીવન રહેતો હોય છે એ ડંખ વાર્તામાં વંચાય છે. અને સુરેશ જોશી દ્વારા સૂચવાયેલ ઘટના વિલોપ દ્વારા રજૂ થયેલ હિંચકામાં એમને એ પણ યાદ આવ્યું. પિન્ટુ જાવિયા પણ કહે છે નાઇસ, કિશોરીબેન સહ આપની સુંદર રજૂઆતને બિરદાવે છે. બંદીની વાત વિશે નિરંજનાબેન પાછળ લખી રહ્યા છે કે જેલમાં જન્મેલ નાયિકાને વાંચતા ધીરુબેનની વડવાનલ પણ યાદ આવી છે. દરેક સર્જકની પોતાની લાક્ષણિકતા હોય, દરેકે પોતાના અનુભવો લખ્યા હોય, એમાં કોઈકનું વાતો તમને સંદર્ભ તરીકે યાદ આવે છે. સુજાતાની સ્વીકૃતિ વાર્તાના સૌંદર્યમાં વૃદ્ધિ કરે છે, બહુ સરસ વાત છે નિરંજનાબેન લખે છે. અને ઘર વાર્તા ચાર દિવાલથી મકાન બને પણ ઘર બનવા માટે જરૂરી પ્રેમ છે. અને ફરી પાછો આપનો આભાર માન્યો છે
એ પ્રેરણાબેનના વાર્તા સંગ્રહનો સુંદર રીતે પરિચય વાચકે મેળવ્યો છે. મારી પણ લાગણી એ જ છે. પ્રશાંતભાઈ લખી રહ્યા છે કે વાંચવા જેવા પુસ્તકો વિશે સુંદર વાતો આજે સાંભળવા મળી અને એને માટે ખૂબ ખૂબ અભિનંદન. અર્જુનભાઈ મિશ્રા પણ આ વાર્તાલાપનો આનંદ વ્યક્ત કરે છે. દીપકભાઈ પરીખ લખે છે કે કુસુમબેન વાંચવા જેવા પુસ્તકનો સુંદર રીતે રસાસ્વાદ કરાવવા બદલ અભિનંદન અને ધન્યવાદ. આ બધી કોમેન્ટ્સ તો મેં વાંચી. મને કુસુમબેન એક જરા લાલચ થઈ છે, બે ચાર મિનિટ આપણે લઈશું અને આપના કોઈ પ્રશ્નો હોય તો હજુ જણાવજો. જે લાલ પતંગ વાર્તા છે એમાં આપે એવું કહ્યું કે ઉત્તરાયણનું ખૂબ સુંદર વર્ણન છે. ને સામાન્ય રીતે ઉત્તરાયણનું તો આપણે દેખાય, અમે પણ જે પ્રદેશમાં રહીએ છીએ એમાં તો પોંક પાપડી ને પતંગની સીઝન હવે શરૂ થશે. સુરત અને નવસારી તો એ ત્રણ પી માટે પ્રખ્યાત છે. પણ એવો પેરેગ્રાફ હોય કે આપ અમારી સાથે શેર કરો ઉત્તરાયણનું વર્ણન અને આ લાલ પતંગના સંદર્ભ, જો શક્ય હોય તો. નહીં તો આપે અમારી ઉત્સુકતા વધારી જ છે વાંચવા માટે. હું છે ને અત્યારે પહેલો જ ફકરો વાંચું છું એનો, અને મને લાગે છે કે આમાં તમે સંતુષ્ટ હશો. હાજી. પવન સાથે હવામાં ઠંડક હતી, તોય બપોરનો તડકો થોડો આકરો લાગતો હતો. વસુધા છાપરા પરથી પાણીની ટાંકીની બાજુમાં છાંયો જોઈ બેસી ગઈ. છોકરાઓ અગાસીમાં ધમાચકડી કરતા હતા. પતંગના ઢગલા, માંજાની ફિરકીઓ અગાશીમાં વિખરાયેલા પડ્યા હતા. કાયપો છે એ, પકડ પકડ, બહુ ચઈગો બહુ ચઈગો, એ લેતો જા લેતો જા, છોડ ઢીલ મૂક, એ લપેટ લપેટ. ચારે બાજુથી બુમા બૂમ ચિચિયારીઓ સંભળાતી હતી. સામે લીલાછમ લીમડાના ઝાડ પર લટકી પડેલા પતંગોને વસુધા જોઈ રહી. તૂટેલા ફાટેલા પતંગની વચ્ચે કોઈક કોઈક સાબુત પતંગ પણ હવામાં ઝૂલતા હતા. લીલા પાંદડાની વચ્ચે રંગબેરંગી પતાકાઓની જેમ લહેરાતા પતંગ આકાશમાં ચગતા રંગબેરંગી પતંગોને જોઈને એને થયું કે મેઘધનુષના રંગો જાણે રજકણ બનીને આકાશમાં ચારે બાજુ વેરાઈ ગયા છે. એને જરા હસવું આવ્યું. આરજે વોઇસ ઓવર આર્ટિસ્ટ અને કેઝ્યુઅલ એનાઉન્સરનો પણ અમને લાભ મળે જ, એ તક પણ અમે જવા ન દઈએ. ખૂબ ખૂબ આભાર આપનો. અને સુનિલભાઈ પ્રજાપતિ કહે છે કે વાંચવા જેવા પુસ્તકો વિશે સુંદર વાતો હવે સાંભળી છે આજે. ખૂબ ખૂબ અભિનંદન. અને બીજી શું વાત છે કે નવા નવા લેખકો આ શ્રેણીમાં અમને પ્રાપ્ત થાય. ક્લાસિક કૃતિ એની જગ્યાએ છે જ, પરંતુ તમારી મારી વાતો પણ આજે બહુ સ્પર્શી રહી છે. અને કદાચ અત્યારનો સમયગાળો, અત્યારની જે લાઈફસ્ટાઈલ છે એમાં પણ કદાચ આવી કૃતિઓ આપણને વધારે અસર કરે જ કરે. અને આવી જ્યારે સંવેદના જગાવતી વાર્તાઓ હોય તો એ ખરેખર જ. સુનિલભાઈ આપની લાગણી પણ હું પ્રગટ કરું. તમારા સુંદર રીતે એફબી પર લાઈવ વાત કરી અને અમારા જેવા દૂર ઉઠેલ બેઠેલા સ્ટુડન્ટ માટે સુનિલભાઈ, ઓકે ઓકે, આ કાર્ય તમારા થકી થાય એ ખૂબ જ વખાણવા લાયક છે. રોમાંચનો અનુભવ થાય છે. આપ છો રાધનપુર પાટણ ડિસ્ટ્રિક્ટથી વાત કરી રહ્યા છો. સુનિલભાઈ ખૂબ આભાર. આ સાથે જોડાયેલા દરેક મિત્રોનો અમે આભાર માનીએ છીએ. અને ખાસ તો એ વાત કે રાજુલબેન, નિરંજનાબેન, અન્ય પણ સુનિલભાઈ હોય કે આ અર્જુનભાઈ મિશ્રા, આપ સૌ જોડાતા જ રહેજો. અને આજે કદાચ અમારા મંત્રી માધવીબેન શાહ, પ્રમુખ પ્રશાંતભાઈ પારેખ છે, પરેશભાઈ રાઠોડ અમારા ઉપપ્રમુખ, થોડા અન્ય રોકાણમાં જોડાઈ ન શક્યા હોય, પરંતુ કુસુમેન એક બીજી સવલત ઉપલબ્ધ છે કે યુટ્યુબ પર આ તરત જ મુકાશે અને એની લિંક પણ આપને પણ મોકલીશું, અમારા મિત્રોને પણ મોકલીશું. આપ સૌ એનો લાભ લેશો જ. ખૂબ જ સૂક્ષ્મ વાતો છતાં ખોલે અસર કરી જાય એવી વાતો, શાંત ચિત્તે, કોઈ જાતનો ઘોંઘાટ નહીં. કેવો સરસ શબ્દ આપે વાપર્યો કે પ્રેરણાબેન ઘોંઘાટ વગર મૃદુતાથી વાત કરે. અને ઘોંઘાટ કોને ગમે? કોઈને નથી ગમતો. આ સુરીલી વાતો તમારા થકી અમે સાંભળી, થોડા અંદરથી સોનલ વાળી વાર્તા એ પણ
ખૂબ અપીલિંગ, ખૂબ જ આપણને દિલને સ્પર્શી જાય એવી આ વાર્તાઓ છે. સ્વાતિબેન વતી પણ હું આપનો આભાર માનું છું અને ખૂબ આનંદ થાય એવી વાત છે. પ્રેરણાબેન જોડાયા છે. નમસ્તે પ્રેરણાબેન. હાજી, આમાં આપણે એની ફેસિલિટી નથી ઓડિયો વિડીયોની, પરંતુ એમનો સંદેશો મને પણ પોતાને વાંચવાનો આમ રોમાંચ કરે છે. મારી વાર્તાનો વાર્તાને સુંદર રીતે રજૂઆત કરવા બદલ આભાર, એવી એમની લાગણી વ્યક્ત કરી છે. પ્રેરણાબેન, આપને અમારા પુસ્તકાલયના પરિવારના સૌ સભ્યો અને મારા વતી વંદન કરું છું. કુસુમબેને ખૂબ સરસ રીતે અમને આસ્વાદ કરાવ્યો છે અને વાંચવા માટે ખાસ્સી ઉત્સુકતા એમણે જગાવી છે, તો ખૂબ ખૂબ આભાર. આપને પણ અમે શુભેચ્છા પાઠવીએ, અભિનંદન આપીએ. ખૂબ આનંદ થયો છે પ્રેરણાબેન પણ આજે જોડાયા છે. તો મિત્રો, યુટ્યુબ પર પણ આ વાર્તાલાપ અમે મૂકીશું, લિંક મૂકીશું. આવતા શનિવારે પ્રેરણાબેન આપણે હવે આવું છે કે આપણે અભિભૂત થઈએ એટલે નામ મોડે ચડી જાય. કુસુમબેન, આવતા શનિવારે અમારા ચોથા શનિવારની શ્રેણી છે અને મિત્રો, ચોથા શનિવારની શ્રેણી સર્વજન વાર્તાલાપ પરખભાઈ ભટ્ટ અને આપની સમક્ષ અમે રજૂ કરીશું. તો ફરી મળીશું ને કુસુમબેન. સૌ વતી આભાર. સ્વાતિબેન વતી પણ આ આભારની લાગણી હું વ્યક્ત કરું છું. ફરી મળતા જ રહીશું. નવસારી આવો, પુસ્તકાલયમાં જ્યારે અમે લાઈવ પ્રોગ્રામ શરૂ કરીશું ત્યારે તો આવો જ આવો અને ફરી મળીશું જ. આપ સૌ મિત્રોનો પણ આભાર આભાર અને કાર્યક્રમને અહીં વિરામ આપીએ છીએ. શુભેચ્છા કે આ જે કાર્યક્રમ છે, આ શ્રેણી છે, આપ સતત અવિરત ચાલુ રાખો. હાજી હાજી રાજુલબેન, મળતા રહીએ, મળીએ મળીએ. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ. થેન્ક યુ.